પ્રકરણ વીસ નરનારીના જીવનમાં આકર્ષણના મહત્વના કારણો સંસારના સુખ દુઃખનો મુલાધાર નરનારીના સંબંધો છે આ સંસ્થા રચાય છે પણ લગ્ન સંસ્થાની કુરુઢીઓએ તેને કેટલાક અંશે દુઃખમય પણ બનાવી છે એટલે લગ્ન સંસ્થાનો જ વિરોધ કે ત્યાગ કરનારી ધારણાઓ પણ નીકળી છે પણ તેના દ્વારા પણ નર નારીના સંબંધો પૂર્ણ સુખરૂપ તો નથી જ થઈ શક્યા ઉલટાનું તેમાં પ્રેમની જગ્યાએ વાસનાની પ્રધાનતા આવી ગઈ કર્તવ્ય પરાયણતાની જગ્યાએ સ્વસુખ આવી ગઈ અને સૌથી મોટી તો સ્થિર અને ઓથ આપનાર જીવનસાથી ખોવાઈ ગયો તેની થઈ છે પછી બંને તરફના પ્રકારો નીકળવા લાગ્યા પણ હજી સુધી શત પ્રતિશત બધા પતિ પત્નીઓ સુખી જ થાય તેવી કોઈ પદ્ધતિ પ્રગટી નથી એટલે હવે સૌના માટે આ બધી વિભિન્ન પદ્ધતિઓમાંથી વધુ સુખદાયી અને ઓછી દુઃખદાયી હોય તેવી પદ્ધતિને ધોરી માર્ગ બનાવવો હિતકારી લાગે છે એ પદ્ધતિ છે લગ્ન સંસ્થાનો અને તેની મર્યાદાઓનો સ્વીકાર કેટલાક લોકો લગ્ન જ નથી કરવું એવું માનીને જીવનભર કુંવારા રહે છે મારી સમજણ પ્રમાણે આટલા માણસોએ લગ્ન ન કરવા જોઈએ એક પુરુષાર્થ વિનાના પુરુષોએ અને વંત્રી સ્ત્રીઓએ વંત્રી એટલે નપુસક સ્ત્રી બે ચેપી રોગવાળા નરનારીએ ત્રણ જે એકબીજામાં ભળી જ ન શકે તેવા ઈગો માણસોએ ચાર જેનામાં રડવા કમાવાની વૃત્તિ કે ક્ષમતા જ ન હોય તેવા પુરુષોએ પાંચ ચીડિયા અને વહેમીલા સ્વભાવવાળાએ છ જેને ધાર્મિક સામાજિક કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં મહત્વના કાર્યો કરવા હોય અને તેથી એકબીજાને પૂરતો સમય આપી શકાય તેમ ન હોય તેમણે કંઈક કુદરતી જ એવી રચના છે કે હજારોમાં એકાદ પુરુષ અથવા એકાદ સ્ત્રી કામ સમર્થ વિનાના જન્મે છે એમાં પુરુષ વર્ગને નપુંસક તથા સ્ત્રી વર્ગને વંતરી કહેવાય છે આવા નરનારીએ લગ્ન કરવા જોઈએ નહીં એમને લગ્ન માટે બાધ્ય પણ કરવા નહીં જોકે આવા માણસોમાં પણ કામ શક્તિ ન હોવા છતાં કામવૃત્તિ તો રહે જ છે આવા માણસો ઘૃણાને પાત્ર નહીં પણ દયાને પાત્ર છે એવી સ્થિતિ માટે એમનો પોતાનો કોઈ દોષ નથી એ કુદરતના મારથી મરેલા છે તે સહાનુભૂતિને પાત્ર છે જો તેમનો કોઈ ઉપચાર થઈ શકતો હોય તો કરવો જોઈએ નહીં તો તેઓ અવિવાહિત જિંદગી જીવે એ યોગ્ય ગણાય જેમને જન્મજાત નપુસતા નથી પણ કુટે અવિવાહિત રહેવું છે પત્નીના દુષ્ચરિત્રનું જ્ઞાન થવાથી પણ પતિની કામ શક્તિ મંદ પડી જાય કે સમાપ્ત પણ થઈ શકે છે કારણ કે પત્નીની ચરિત્રહીનતાથી તેના પ્રત્યે ભારે ઘૃણા થઈ જાય છે જેથી તેના સ્પર્શ દર્શન મન ભરાઈ જાય છે છે આકર્ષણ એ જ પુરુષની શક્તિ જો ઘણા જગ્યાએ ઘૃણા થઈ આવે તો તેને ઉત્તેજિત કરનારું બળ રહે જ નહીં ઉલટાનું તેને ઠંડુ પાડનારું બળ ટકરાય એટલે પુરુષ ઠંડો પડી જાય આ રીતે દુષ્ચરિત્ર સ્ત્રીના દ્વારા પણ પતિમાં નપુસકતા આવી શકે છે એટલે ચરિત્રહીન સ્ત્રી પોતાના લાગણીવાળા પતિને સાચા જીવતરથી મારીને મૃગજળ જેવા જીવતરને મેળવવા પ્રયત્ન કરે છે પતિ પત્નીનું સૌથી મોટું સહાયક બળ છે પરસ્પરનું આકર્ષણ આ આકર્ષણ જેટલું પ્રબળ તેટલો જ સંબંધ ગાઢ બની શકે છે આકર્ષણની જગ્યાએ જો વિકર્ષણ થાય તો કદી પણ સંબંધ ગાઢ બની શકે નહીં આકર્ષણના મહત્વના કારણો આટલા છે એક રૂપ બે આરોગ્ય ત્રણ બળ અને સામર્થ્ય ચાર સદ્ગુણો પાંચ સારો સ્વભાવ છ વફાદારી સાત સંસ્કારિતા આઠ કુશળતા અને મધ્યમ ધાર્મિકતા વિકર્ષણના પણ એટલા જ કારણો છે એક ક્રૂપતા બે સતત બીમારી ત્રણ દુર્બળતા કે સામર્થ્યહીનતા ચાર દુર્ગુણો પાંચ ખરાબ સ્વભાવ છ બિનવફાદારી સાત અસંસ્કારિતા આઠ ભોટપણું મૂર્ખતા અને ધાર્મિકતા અથવા નાસ્તિકતા આ બધામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે વફાદારી અથવા ચરિત્ર જો પતિ પત્ની ચરિત્રહીન થઈને બીજા માણસોનું સેવન કરતા થઈ જાય તો પરસ્પરમાં અનાકર્ષણ થઈ જાય કદાચ પત્ની તો થોડુંક સહન કરી લે પણ મર્દાંગી ભર્યો પુરુષ આવું સહન ન કરી શકે જો ખાનદાન હોય અને ન બોલી શકે કે ન ચૂપ રહી શકે તેવી સ્થિતિ હોય અને બગડેલી સ્ત્રી સુધરવાનું નામ ન લેતી હોય તો તેઓ પુરુષ નપુસકતાનો ભોગ બની શકે છે પાત્ર પરિવર્તનથી તેનો રોગ કદાચ દૂર થઈ શકે છે બને ત્યાં સુધી બંનેમાં એકબીજા પ્રત્યે આકર્ષણોનો સરવાળો વધારવો જોઈએ થનગનતું આરોગ્ય હોય તો જ થનગુ જોબન મળે છે આરોગ્ય વિનાના માણસોને જોબન હોય જ નહીં જોબન વિના તન મન બંનેમાં થનગનાટ રહે નહીં એટલે સારું આરોગ્ય અને સારું જોબન આકર્ષણ બને છે તેથી ઉલટું હોય તો વિકર્ષણ બને છે આવો જ બળવાન પુરુષ પ્રબળ આકર્ષણ ઉભું કરે છે દુર્બળ રેન્જી પેંજી ધક્કો મારો તો ગબડી પડે તેવા ઊંડી આંખો ચપકેલા ગાલ હાંસડી અને પાસણા દેખાતા હોય એવા માણસો આકર્ષણ ઊભું કરી શકતા નથી માતા પિતાએ પોતાના બાળકોને હંમેશા બળવાન બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ યોગ્ય પોષક આહાર યોગ્ય વ્યાયામ અને રમતગમતના દ્વારા બાળકોને બળવાન બનાવી શકાય છે અને હા આનુવંશિક બળ પણ બાળકોના શરીરમાં ઉતરે છે એટલે વરકન્યાની પસંદગીમાં તેનું બળ પણ જોવું જોઈએ બળમાંથી જ સામર્થ્ય પ્રગટે છે દુર્બળને વળી સામર્થ્ય કેવું આવા દુર્બળો આધ્યાત્મિકતાના ઓઠા નીચે બ્રહ્મચારી થઈને પોતાની દુર્બળતાને ઢાંકવાનો પ્રયત્ન કરતા હોય છે હાડપિંજર જેવું અને નમાલું અધ્યાત્મ બળવાન સંસારીઓ કરતા શ્રેષ્ઠ ન કહેવાય સાચું અધ્યાત્મ બળવાનોને જ પ્રાપ્ત થઈ શકે નાયમાત્મા બળહીને ઉપનિષદ અર્થાત આત્મા બળહીનને પ્રાપ્ત થતો નથી માણસે બળની ઉપાસના કરવી દુર્બળતાની નહીં નરનારીના સ્થાયી આકર્ષણોમાં મહત્વનો ભાગ તેના સદ્ગુણો ભજવે છે સદ્ગુણી પતિ અથવા પત્ની સ્થાયી આકર્ષણ ઊભું કરે છે રૂપનું આકર્ષણ સ્થાયી નથી દૂધ બદામ પિસ્તા કેસરથી ભરપૂર કઢેલું દૂધ હોય પણ જો તેમાં માખીઓ પડી હોય તો તેના પ્રત્યે જરાય આકર્ષણ ન રહે દુર્ગુણોનું છે જો વ્યક્તિમાં દુર્ગુણો હોય તો તેના પ્રત્યેનું આકર્ષણ જેમ જેમ દુર્ગુણો પ્રગટ થતા જાય તેમ તેમ ઘટતું જાય ખાસ કરીને પત્નીમાં આવા દુર્ગુણો વિકર્ષણમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે એક અસત્યવાણી બે કર્કશ વાણી ત્રણ અહંકારભરી તોછડાયુક્ત વાણી ચાર ઉતારી પાડનારી વાણી પાંચ માયાવી વાણી છ વૃત્તિ સાત ખાટપટ વૃત્તિ આઠ નિર્લજ વૃત્તિ નવ ફૂવડપણું દસ પતિના શત્રુઓ સાથે પ્રેમ કરવાની વૃત્તિ અગિયાર અનિખાલસતા હંમેશા કાંઈ ને કાંઈ સંતાડવાની વૃત્તિ બાર પોતાના જ સ્વાર્થનો દ્રષ્ટિકોણ તેર પતિના વિચારો અને અભિપ્રાયોથી વિરુદ્ધમાં બકબક કરતા રહેવાની વૃત્તિ આવા બધા અનેક દુર્ગુણો છે જે પોતાના પ્રત્યે વિકર્ષણ અથવા ઘૃણા ઊભી કરાવે છે અને બંને એકબીજાથી દૂર ખસતા જાય છે નરનારીનો સારો સ્વભાવ પરસ્પરમાં સૌથી મોટું આકર્ષણ તત્વ છે જો બેમાંથી એકનો સારો અને બીજાનો ખરાબ સ્વભાવ હોય તો સારા સ્વભાવવાળાને સહન કરવાનું થાય છે પણ જો પત્નીનો સારો સ્વભાવ હોય તો શરૂઆતમાં તે સહન કરે છે પણ અંતે તેનો વિજય થાય છે સારો સ્વભાવ એ પરમાત્માની મોટામાં મોટી બક્ષીસ છે અને ખરાબ સ્વભાવ સૌથી મોટામાં મોટો શત્રુ છે પતિ પત્નીના દાંપત્યને અનેક વૈતરણીઓ પાર કરાવનારું મહત્વનું તત્વ છે વફાદારી એક બીજા પ્રત્યે પૂર્ણ વફાદારી ભલે બે વાસણો ટકરાય અને ખખડાટ કરે પણ જો વફાદારીમાં આંચ ન આવે તો ઘી પાછું ઠામમાં ઠામમાં પડીને બધું સારું થઈ જાય જે પરસ્પરમાં પૂર્ણ વફાદાર રહે છે તે અનેક વૈતરણીઓ પાર કરીને કિનારે પહોંચી જતા હોય છે પણ જો વફાદારી જ ન હોય તો કોઈને કોઈ વૈતરણીમાં દાંપત્યને અને પોતાને ડૂબાડી મારતા હોય છે પતિ પત્ની બંનેમાં સંસ્કારિતા હોય તો એકબીજા પ્રત્યે આકર્ષણ વધી જાય સંસ્કારિતા એટલે સારી મીઠી વાણી સારો મીઠો વ્યવહાર સારું મીઠું વલણ વગેરે અસંસ્કારિતા કે કુસંસ્કારિતા જો પત્નીમાં હોય અને પતિ સંસ્કારી હોય તો પત્ની આકર્ષણ ખોઈ બેસે જો પતિ કુસંસ્કારી અને પત્ની સંસ્કારી હોય તો પતિ પત્નીનું આકર્ષણ ખોઈ બેસે પછી પડ્યું પનારું પાર પાડવાનું જ રહે કાં તો છૂટા થવાનું થાય હા બંને કુસંસ્કારી હોય તો બહુ વાંધો ન આવે પતિ પત્ની બંનેમાં વ્યવહારિક કુશળતા હોય તો ઘણા પ્રશ્નો આપોઆપ ઉકલતા રહે અને વ્યર્થના પ્રશ્નો ઊભા ન થાય પણ જો આવી કુશળતા ન હોય તો નાના પ્રશ્નો પણ મોટા બની જાય અને દાંપત્યને ખળભળાવી મૂકે બંનેમાં જો પતિ કુશળ હોય અને પત્ની ઓછી કુશળ હોય પણ પગલે પગલે ચાલનારી હોય તો ખાસ વાંધો ન આવે પણ પત્ની અકુશળ હોવા છતાં કુશળ પતિથી ઉલટી ચાલનારી હોય તો ભારે આઘાત પ્રત્યાઘાત થાય પતિ પત્ની આગળ નિખાલસ ન થઈ શકે તેને ખબર છે કે આ ઊંધી છે ઊંધું જ ચાલશે એટલે ઘણી બાબતોને છુપાવે છે એની ખબર પત્નીને પડતા તે વધારે અકુશળતાથી કલહ કરે છે આમ બંને વચ્ચેનું આકર્ષણ ઓછું થઈ જાય છે પણ માનો કે પત્ની કુશળ હોય અને પતિ અકુશળ હોય તો પત્ની હાવભાવની કળાથી પતિને અનુકૂળ બનાવી શકે ખાનદાન પત્ની અકુશળ પતિનો ત્યાગ કે તિરસ્કાર ન કરે કારણ કે તેનામાં સહનશક્તિ હોય છે પતિ પત્નીમાં મધ્યમ કક્ષાની ધાર્મિકતા હોવી સારી છે ધાર્મિકતાથી બંનેમાં એકાત્મતા વિશ્વાસ પવિત્રતા અને સ્થાયિત્વ આવી શકે છે એટલે ધાર્મિકતા હોવી સારી વસ્તુ છે પણ અતિ ધાર્મિકતા સારી નહીં પતિ ભગતડો હોય જ્યારે જુઓ ત્યારે સપ્તાહો ભજન મંડળીઓ પગપાળા સંઘ કે તીર્થોમાં ભટક્યા કરતો હોય ન કમાતો હોય ન પત્નીને સમય આપતો હોય આવો ભગતડો પતિ પત્નીનું આકર્ષણ ખોઈ બેસે છે એટલું જ નહીં ઘણી તો પત્નીને પણ ખોઈ બેસે છે એટલે ઘરમાં બહુ ભગતડા પાકે તેવા સંસ્કારો કે વાતાવરણ કરવું નહીં માફસરની ધાર્મિકતા અને વધુ પડતી કર્તવ્ય પરાયણતા વાળું વાતાવરણ હિતકારી છે પણ જો પત્ની અતિ ધાર્મિક હોય તો પતિનું આવી બન્યું સમજો ચરિત્રહીન પત્ની જેમ પતિને સુખ ન આપે તેમ અત્યંત ભગતડી પત્ની પણ પતિને સુખ ન આપે તે સવારથી સાંજ સુધી મંદિરોમાં આંટા માર્યા કરશે જાત જાતના મૂર્ખતાભર્યા વ્રતો કરશે ખાવા પીવાની બાબતમાં પણ કઠોર નિયમો પાળશે ગુરુ કરાવ્યા ખવડાવશે પણ પતિની ઉપેક્ષા કરશે તે બિચારો ભૂખ્યો રહેશે કામ વ્યવહારમાં પણ વિરોધી રહેવાથી પતિને હંમેશા અસંતુષ્ટ રાખશે આવી ભગતડી પત્ની પણ પતિનું આકર્ષણ ખોઈ બેસે છે જેમ અતિ ધાર્મિકતા બરાબર નથી તેમ નાસ્તિકતા પણ બરાબર હોવાથી બહુ વિરોધ ન થાય પણ જો બેમાંથી એક નાસ્તિક હોય અને બીજું આસ્તિક હોય તો આસ્તિકને સહન કરવાનું થાય પરિણામે પછી નાસ્તિકને પણ સહન કરવાનું થાય નાસ્તિકતા પવિત્રતામાં માનતી નથી એટલે પતિ પત્નીના સંબંધની પવિત્રતા સજવાતી નથી એક બહુ જ ખાનદાન પત્ની મારી પાસે આવીને બહુ રડી બહુ પૂછતા તેણે કહ્યું કે મારા પતિ મને તેમના મિત્રોની સાથે ભોગ ભોગવવાનું દબાણ કરે છે કારણ કે બધા મિત્રો બધાની પત્નીઓ સાથે આવા સંબંધ રાખે છે મને આ નથી ગમતું મારા માટે તો આવી સ્થિતિ મરવા જેવી થાય છે હું શું કરું દિચારી બહુ જ દુઃખી હતી આવી એક પક્ષીય નાસ્તિકતા અને તેમાંથી પ્રગટતી મૂલ્યહીનતા દાંપત્યની પવિત્રતાને નષ્ટ કરી મૂકે છે ક્રમે ક્રમે આવી નાસ્તિકતા બધી મર્યાદાઓને તોડી નાખે છે તેમનું એક જ વાક્ય હોય છે કે તેમાં શું થઈ ગયું જો બંને સરખા નાસ્તિક હોય તો કદાચ બહુ વાંધો ન આવે પણ જો એક ખાસ કરીને પત્ની આસ્તિક હોય તો તેનું આવી બને એક જ સંતોષ કે તૃપ્તિ રહેતી તે રોજ નવું નવું શોધ્યા કરે છે કારણ કે તેણે બધી પાળો તોડી નાખી હોય છે પણ જો પુરુષના આગ્રહથી પત્ની નવી નવી વાનગીઓ ચાખતી થઈ ગઈ હોય તો તેનું ભયંકર પતન થાય છે પુરુષના આગ્રહ વિના જ ચુપચાપ બીજી વાનગીઓ ચાખનારી પત્ની તો પતિથી સમાજથી આબરૂથી ડરે છે પણ પતિના આગ્રહથી વિવિધ વાનગી ભોગી સ્ત્રી સ્ત્રીને હવે જાય છે તેનાથી પતિ સમાજ ધર્મ અને અંતે તેનું પોતાનું સત્યાનાશ નીકળી જાય છે તે ચેપી રોગની ભોગ બને છે પ્રકરણ એકવીસ લગ્ન કોણે ન કરવા જોઈએ કોણે કોણે લગ્ન ન કરવા જોઈએ તેની થોડીક ચર્ચા ગત પ્રકરણમાં કરી જેમાં એકબીજા પ્રત્યે જેટલું આકર્ષણ વધારે તેટલું દાંપત્ય વધુ સફળ થઈ શકે આવી જ રીતે એકબીજા પ્રત્યે જેટલું અપાકર્ષણ વધારે તેટલું જ લગ્નજીવન નિષ્ફળ થઈ શકે છે આકર્ષણ અને અપાકર્ષણના થોડા કારણો બતાવ્યા તેમાં એક સ્વચ્છ અને બીજું ગંદુ રહેતું હોય તો પણ અપાકર્ષણ થાય કાં તો બંને ગંદા સારા કાં તો પછી બંને સ્વચ્છ સારા ગંદા અને સ્વચ્છનો મેળ દુઃખદાયી થઈ શકે છે મોટા ભાગે પુરુષો ગંદા રહેતા હોય છે ડાહી સ્ત્રી તેમને તેમના કપડાને પથારીને ચોખ્ખા કરતી હોય છે પહેલા માતા ચોખ્ખા કરે અને પછી પત્ની ચોખ્ખા કરે મારા પરિચિત એક માનવતાવાદી કાર્યકર્તા પહેલા જ્યારે તેમની પત્ની હયાત હતી ત્યારે બગલાની પાંખ જેવા કપડા પહેરતા હતા અને પત્નીના મરી ગયા પછી હું જોઉં છું તો મેલા દાટ લગર વગર કપડાં પહેરીને ભરતા હોય છે હું કશું કહેતો નથી પણ મનોમન સમજી જાઉં છું કે માત્ર પત્ની જ મરી નથી જીવનની સ્વચ્છતા પણ મરી ગઈ છે બિચારા રડી પડે છે મરનારીને યાદ કરીને એટલે પુરુષ કદાચ પૂરતી સ્વચ્છતા ન રાખે તો ચાલે પણ પત્ની જો ગંધાતી હોય તો તેનું આકર્ષણ ખોઈ બેસે છે જેમ લોકો ઉકરડાથી કે ગટરથી દૂર રહે છે તેમ તેનાથી એટલે કે જીવતા ઉકરડાથી તેનો પતિ પણ દૂર રહે છે માત્ર કુદરતી આવેગો જ તેને મજબૂરીથી નજીક લાવે છે બાકી તો દૂર જ દૂર રહે છે આવી ગંધાતી પત્નીઓ અને પતિ પણ પતિનું વહાલ કે રોમાંસ પામી શકતી નથી દાંપત્યમાં માત્ર કામ જ સર્વસ્વ નથી તે સિવાય પણ બંને એકબીજાથી ઘણું પામવાનું હોય છે તે છે સક્રિય બહાલ ભગવાન કૃષ્ણનું સ્તોત્ર રચતા શ્રીમદ વલ્લભાચાર્યજીએ શ્રી કૃષ્ણનું વિશેષણ આપ્યું છે નવીન કેલી લંપટમ નમામી કૃષ્ણ નાગરમ અર્થાત જે રોજ રોજ નવી નવી કેલી એટલે કામ ક્રીડા કરવામાં કુશળ છે તેવા શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું આ જે કેલી છે તે બંનેના હોર્મોન સુધારીને આરોગ્ય તથા એટલે તેમના હોર્મોન બગડે છે અને આરોગ્ય અને તેજ બંને હણાઈ જાય છે આટલા જ માટે સ્ત્રીને શણગાર કરવા ગમે છે શણગારથી આકર્ષણ ઉભું થાય છે સ્વચ્છતા વિનાનું શણગાર શણગાર જ ન કહેવાય જોકે સૌથી મોટો શણગાર સદ્ગુણો અને વફાદારીનો છે જો આ ન હોય તો શણગારનો ખાસ અર્થ રહેતો નથી વેશ્યાઓ પણ ખૂબ શણગાર કરતી હોય છે પણ તે મોહ પમાડવા માટે હોય છે પત્નીનો શણગાર મોહ માટે નહીં પ્રેમ માટે હોય છે તેના મનમાં એક જ વૃત્તિ રહે છે હું તેમને ગમું એટલે બસ હા તે તો મને ગમેલા જ છે એટલે તો પુરુષોને શણગાર સજવા નથી પડતા કદાચ તે સ્વયંભૂ સુંદર છે બે લેંઘા અને બે જભા હોય તો વરસ પૂરું બાકી કાંઈ ન જોઈએ અને તેને પણ સ્વચ્છતો પત્ની જ રાખે જરાક ગંદા કપડાં થાય તો બોલી ઉઠે હાય હાય કેવા લાગો છો કાઢી નાખો કાઢી નાખો લો આ બીજા કપડાં પહેરી લો તે સ્વચ્છ કપડાં પહેરાવે છે તે પોતાના સૌંદર્ય ગજથી તેને માપે છે જે સભામાં કે પ્રસંગમાં તે જવાનો છે તેમાં કેટલાય બની ઠનીને પણ આવવાના છે તે બધા વચ્ચે પોતાનો પતિ ઉતરતો લાગે તે તેને જરાય ગમતું નથી કોઈ પણ સભા કે લગ્નાદી પ્રસંગોમાં જોજો સ્ત્રીઓ જ બની ઠનીને આવે છે એટલે તો તેમને તૈયાર થતા વાર લાગે છે પુરુષ ગાડીમાં બેઠો બેઠો હોન વગાડ્યા કરે પણ કોણ સાંભળે છે હજી શ્રૃંગાર જ ક્યાં પૂરા થયા છે અને તેના વિના જઈએ તો લાજી મરીએ અને શણગારે ક્યાં થોડા કરવાના છે નક્ષીક બધું કેટ કેટલું ચોપડવાનું છે કેટલું ચોંટાડવાનું છે સ્ત્રીઓની પણ એક અલગની દુનિયા છે જેમાં શણગાર એક મુખ્ય તત્વ રહેલું છે એટલું યાદ રહે કે અતિ શણગારમાં રચી પચી રહેનારી સ્ત્રીઓ સભા કે પ્રસંગોમાં છેલ બટુકોને જોયા કરતી હોય છે સભા કે પ્રસંગમાં તેમનું ધ્યાન ઓછું રહે છે ચંચળતાને ચંચળતાનો ઢાળ મળી ગયો છે હવે જે થાય તે ખરું કહેવાનો અર્થ એ છે કે સ્ત્રીઓ શણગાર કરે તે ઠીક જ છે પણ જો તેનો અતિરેક કર્યા કરે તો તે યોગ્ય નથી સારા લક્ષણ ન કહેવાય ભદ્ર અને ખાનદાન મહિલાઓએ આવી આછક લાયથી બચવું જોઈએ લગ્ન કોણે કોણે ન કરવા જોઈએ તેનું પ્રકરણ ચાલી રહ્યું છે જે લોકોને સ્થાયી ચેપી રોગ હોય તેમણે પણ લગ્ન ન કરવા જોઈએ એટલે તો લગ્ન પહેલા કુંડળી નહીં મેળવવાની પણ ડોક્ટરી તપાસ કરાવવાની જરૂર છે જેને ચેપી કે આનુવંશિક રોગ હોય તેણે સ્વતઃ લગ્નનો ઇનકાર કરવો જોઈએ જેથી સામેના પાત્રનું તથા બાળકોનું જીવન બરબાદ ન થઈ જાય લગ્ન કર્યા પછી જો આવો કોઈ રોગ ઉત્પન્ન થાય તો ખેલદીલીથી તેને નિભાવવાનો અને પૂરેપૂરી સેવા શુશ્રુષા કરવાની તેને કાઢી મૂકવાનો નહીં મારા પરિચિત સજ્જને પોતાની ખાટલા વર્ષ પત્નીની ત્રીસ વર્ષ સુધી એકધારી સેવા કરી હતી આ ખરો પ્રેમ અને ખરું દાંપત્ય છે આમ સતત બીમાર રહેનાર પાત્રે બીજા પાત્ર માટે થોડીક ઉદારતા બતાવવી જોઈએ જેથી બીજા પાત્રનું લાંબુ જીવન ગુંગળાતું ન રહે જે લોકો બહુ અહંકારી હોય ડગલે ને પગલે ઈગો જ ઇગો રહેતો હોય તેમણે પણ લગ્ન કરવા ન જોઈએ ખાસ કરીને બહુ ઈગોવાળી સ્ત્રીઓ પતિમાં કે પરિવારમાં ભળી શકતી નથી તે અતડીને અતડી રહે છે આવી સ્ત્રીઓ પોતે દુખી થાય છે અને બીજાને દુખી કરે છે આવી સ્ત્રીઓ લગ્ન કરીને પણ દુખી થાય છે અને લગ્ન ન કરીને પણ દુઃખી થાય છે અહંકારવશ ભળી ન શકવાથી તે દુઃખી થાય છે તો લગ્ન ન કરીને પણ તે પુરુષ વિના રહી નથી શકતી અતડી પડેલી સ્ત્રીની પુરુષ ભૂખ વધુ ને વધુ તીવ્ર થતી જાય છે કાં તો તેને કોઈ નમાલો પુરુષ મળી જાય છે જેને તે ગુલામ જેવો રાખે છે કાં તો પછી કજિયા કંકાસ ઝઘડા ઝંઝટ કરતી કરતી જીવે છે અતિ ઈગોના કારણે તે નથી તો નમતું જોખી શકતી કે નથી આવી સ્ત્રીએ લગ્ન ન કરવા જોઈએ જો કરશે તો બીજાનું જીવન ધૂળ બનાવી દેશે બહુ ઈગો વાળો પુરુષ પણ લગ્ન જીવનને પૂરેપૂરો ન્યાય આપી શકતો નથી એટલે તેણે પણ લગ્ન ન કરવું જોઈએ જે પુરુષોમાં રડવા કમાવાની વૃત્તિ કે ક્ષમતા જ ન હોય તેમણે પણ લગ્ન કરવા જોઈએ નહીં આ નિયમ પુરુષો માટે છે સ્ત્રીઓ માટે ખાસ નથી સંસ્કૃતમાં પતિના અનેક નામો છે તેમાં એક નામ છે ભરતા ભરતા એટલે ભરણ પોષણ કરવાની જવાબદારી પુરુષ ઉપર છે જો તેનામાં કમાવાની વૃત્તિ કે ક્ષમતા જ ન હોય તો તેણે લગ્ન ન કરવા જોઈએ તેણે તો કોઈ નાગા બાબાની જમાતમાં દાખલ થઈ જવાનું કે પછી કોઈ આશ્રમમાં રહી પડવાનું તે કમાણી વિનાનો ભારરૂપ જીવન જીવે છે પણ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં ભારરૂપતા પણ પૂજાય છે બસ ત્યાં ભળી જવું જેમ બહુ અહંકારી માણસ લગ્નજીવનમાં સફળ થતો નથી તેમ અતિશય ચીડિયા સ્વભાવવાળા કે પછી બહુ જ વહેમીલા માણસો પણ લગ્ન જીવનમાં સફળ થઈ શકતા નથી માણસ છે તો કોઈ વાર ચીડ ચઢે કે કદાચ થોડો વહેમ પણ પડે પણ આ તો ચોવીસે કલાક ચીડાયેલો અને ચીડાયેલો રહે છે જેણે તેલમાં કકળતું ભજીયું જોઈ લો આવા પુરુષે કે સ્ત્રીએ લગ્ન કરવા જોઈએ નહીં કારણ કે એ બીજા પાત્રને ઠારવાનું કામ નહીં કરે પણ બાળવાનું જ કામ કરશે અને પોતે પણ બળશે દાંપત્ય તો સાવધાની પૂર્વકના વિશ્વાસથી ચાલતું હોય છે થોડા વર્ષો સાવધાનીપૂર્વકના વિશ્વાસ પછી નીવડેલા પાત્રો સાથે સાવધાની વિનાનો વિશ્વાસ આપોઆપ સ્થિર થઈ જતો હોય છે એટલું યાદ રહે કે બે જેનું ચારિત્ર શિથિલ હશે તે ગમે તેટલું છુપાવશે તો પણ આપોઆપ પ્રગટ થઈ જશે વહેમ કરવાથી તે અટકવાનું નથી ઉલટાનું કદાચ વધુ સાવધાન થઈ જાય કેટલાક લોકો કોઈ ખાસ વિશિષ્ટ કાર્યો કરવા જન્મ્યા હોય છે આવા માણસો લગ્ન કરે તો પત્નીને પૂરો સમય આપી શકતા નથી હોતા પતિ પાસે અમુક સમય માગવો એ પત્નીનો હક છે જો તેને સમય ન આપી શકાય તો તેણે તેનો હક ડુબાડ્યો કહેવાય આ એક પ્રકારનું પાપ જ કહેવાય પત્નીને પૂરતો સમય ન આપનાર પતિ કેટલીકવાર પત્નીને જ ખોઈ બેસે છે એવું કહેવાય છે કે નેપોલિયન અનેક દેશો ઉપર વિજય મેળવીને વર્ષો પછી જ્યારે સ્વદેશ પાછો ફર્યો ત્યારે તેની પત્નીને ખોઈ બેઠો હતો પત્નીએ પોતે જ સ્પષ્ટ કહ્યું કે તમે અનેક દેશોને જીતી શક્યા છો પણ મને હારી ગયા છો પત્ની બીજા પુરુષ સાથે સંબંધ બાંધી ચૂકી હતી પદ્મીની પ્રકારની સ્ત્રીઓ સિવાયની બીજી સ્ત્રીઓ લાંબો સમય વિયોગ સહન કરી શકતી નથી તેઓ તરત જ બીજા પાત્રને સ્વીકારી કે શોધી લેતી હોય છે હા માત્ર પદ્મીની સ્ત્રી વર્ષોના વર્ષો પછી પણ બીજા પુરુષને સ્વીકારી શકતી નથી આવું જ પદ્મ પુરુષ માટે પણ હોય છે એટલે જે લોકોએ કોઈ ખાસ વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરવું હોય તેને લગ્ન ન કરવા જોઈએ માનો કે આદ્ય શંકરાચાર્ય મહર્ષિ દયાનંદજીએ કે પછી એવા જ કોઈ બીજાએ લગ્ન કર્યા હોત તો જે સંઘર્ષ વેઠીને તેમણે કાર્યો કર્યા તે કરી શકાયા ન હોત લગ્ન એક બંધન છે બેડી છે જે પતિ પત્નીને નિશ્ચિત મર્યાદામાં બાંધી રાખે છે એ જરૂરી પણ છે પણ જેણે દૂર દૂરની ક્ષિતિજો સુધી પોતાની પ્રવૃત્તિ વિસ્તારવી હોય તેણે બેડી મુક્ત રહેવું હિતાવહ છે લગ્ન બંધનની સાથે બહુ સાહસી કે ખતરનાક કાર્યો કરવા કઠિન થઈ જાય છે જેને મુઠ્ઠીમાં માથું લઈને જીવવાનું હોય છે તેને અકાળે કોઈ સ્ત્રીને વિધવા કરવા માટે લગ્ન ન કરવા જોઈએ હા જો કોઈ સ્ત્રી પોતે પણ આવા સાહસિક ખતરનાક જીવન સાથી સ્વીકારવા તૈયાર હોય તો લગ્ન કરવામાં વાંધો નહીં મારી જ વાત કરું તો મને લાગે છે કે જો મેં લગ્ન કર્યા હોત તો કાશી જઈને જે ભણી શકાયું કે વિશ્વભરના દેશોનો પ્રવાસ કરી શકાયો કે કોઈની પરવાહ કર્યા વિના લગભગ બધાની સાથે જજુમી શકાયું તે કદાચ ન થઈ શક્યું હોત પત્ની અને બાળકોની જવાબદારી અને બાંધી દેતા હોય છે જેથી તેની સાહસિક પ્રવૃત્તિઓ ઉપર આપોઆપ કાપ આવી જાય છે ઉપર લખ્યા તેવા અનેક કારણોસર કેટલાક ખાસ માણસોએ લગ્ન ન કરવા જોઈએ તેવું લાગે છે પણ આવા કશા જ કારણો ન હોય તો પણ લગ્ન વિનાના રહેવું ટલી આત્મનિર્ભર સ્ત્રીઓ પુરુષોની જોહુક નથી કરતીઓ ત્યારેદાર બનીને ગુલામી ભર્યું જીવન જીવવું તેના કરતા લગ્ન વિનાનું એકલું જીવન જીવવું સારું આવી સ્ત્રીઓ કદાચ યુવાવસ્થા તો પુરુષના સાથ કે ઓથ વિના પાર કરી દે છે પણ પાછલી જિંદગીમાં તેમને તીવ્ર પુરુષ ભૂખ લાગે છે પછી તે પુરુષ કે પુરુષોને ખોળતી રહે છે યુવાવસ્થામાં ભલે લગ્ન લગ્ન ન કરે પણ આવેગો માટે વિનાના અસ્થિર અને અવિશ્વસનીય સંબંધો બાંધતી ફરે છે તેઓ બદનામ થઈને જીવન જીવે છે ઘણી વાર પોતાની માફક કેટલાય પુરુષોના ઘર ઉજ્જડ કરવામાં નિમિત્ત બને છે એક નિષ્ફળ પુરુષ કરતા નિષ્ફળ સ્ત્રી વધુ ભયંકર બને છે ભાવથી જે કુંવારી કે થઈ છે તે પછી જીવનભર અનેક પુરુષોની ગુલામી ભોગવીને પણ સ્થાયી વિશ્વસનીય પ્રેમ નથી મેળવી શકતી તેની વૃદ્ધાવસ્થા ખાલીપણાથી ફરિયાદો અને પશ્ચાતાપથી ભરેલી રહે છે આવી સ્ત્રીઓએ એટલું યાદ રાખવાનું કે દાંપત્ય પ્રેમમાં બંને એકબીજાની ગુલામી સ્વીકારવી જ પડતી હોય છે આવી ગુલામી ત્રાસદાયી નહીં પણ આનંદદાયી થઈ શકે છે આવી ગુલામી સ્વેચ્છાચાર અને કલંકથી બચાવીને રક્ષણ કરે છે જીવનને સુરક્ષિત કરે છે કેટલીકવાર લગ્નની ઈચ્છા હોવા છતાં કન્યાઓ કે મુરતિયાઓની અછતને કારણે લગ્ન કરી શકાતા નથી સામાન્ય રીતે પરમેશ્વરની વ્યવસ્થા એવી છે કે લગભગ અડધી કન્યાઓ અને અડધા છોકરાઓ જન્મતા હોય છે જેથી બેલેન્સ બન્યું રહે છે પણ સોનોગ્રાફી જેવા પ્રયોગોથી કન્યાઓનું નિકંદન કાઢવામાં આવતું હોય તો એ કુદરતી બેલેન્સ તૂટી પડે છે છોકરા વધી જાય અને છોકરીઓ ઓછી થઈ જાય આ ઓછી છોકરીઓ પણ ગ્રીન કાર્ડ વાળા કે પૈસાવાળા લઈ જાય એટલે રેશન કાર્ડ વાળા સામાન્ય છોકરાઓ કન્યા વિના રહી જાય બીજી તરફ સમાજ બહારથી કન્યા લાવી શકાતી ન હોય આવી સ્થિતિમાં લગ્ન છોકરાઓ કુમારા રહી જાય તો આવા છોકરાઓએ સમાજની પરવા કર્યા વિના બીજા સમાજમાંથી કન્યા લાવીને પરણી લેવું અને સોનોગ્રાફી બંધ કરાવવી આ નારી હત્યા આત્મઘાતી મહાપાપ છે આવી જ રીતે દહેજના દૂષણને કારણે ઘણી કન્યાઓ ઘણી મોટી ઉંમર સુધી પણ પરણી શકતી નથી કેટલીક ડાહી કન્યાઓ મા બાપની સ્થિતિ ન હોવાથી પરણવાનું જ માંડી વાળે છે આ સામાજિક દૂષણ છે સમસ્ત કન્યાઓએ હિંમત કરીને વિરોધ કરવો જોઈએ અને જે દહેજ લેવા તૈયાર ન હોય તેવા મુરતિયા સાથે લગ્ન કરવા પણ જો આવો વર ન જ મળે તો સમાજ બહાર લગ્ન કરી લેવા માતા પિતાએ પણ આમાં સાથ આપવો સામાજિક કુરિવાજો અને તેમાંથી પેદા થતા અનર્થોથી પોતે મુક્ત થવું અને બીજાને પણ મુક્ત કરાવવા પ્રકરણ પ્રેમ પ્રેમભંગ નરનારીના લગ્ન જીવનને સુધારવા માટે કેટલાય કુરિવાજોને તોડવા જ પડશે આ પરાક્રમ છે જે સમાજમાં કુરિવાજો તોડનારા પરાક્રમી પુરુષો પેદા નથી થતા તે સમાજ નમાલો થઈ જાય છે સુધારકોના સતત પરાક્રમપૂર્ણ પ્રયત્નોથી સમાજ સારો રહેતો હોય છે સામાજિક વ્યવસ્થાને માનવી જોઈએ બને ત્યાં સુધી તેને તોડવી ન જોઈએ પણ તે વ્યવસ્થા ઉત્તમ હોવી જોઈએ ઉત્તમ વ્યવસ્થા એટલે સૌના પ્રશ્નો ઉકેલનારી ન્યાયસંગત પણ જો તે વ્યવસ્થા અધમ હોય અન્યાય કરનારી હોય તો પરાક્રમપૂર્વક તેનો વિરોધ કરવો જોઈએ જ્ઞાતિ પ્રથા અને ગોળ પ્રથા કોઈ સમયે કદાચ ઠીક હશે પણ હવે તેની પ્રસ્તુતતા ઘટી ગઈ છે ખાસ કરીને લગ્ન બાબતમાં એટલે જે લોકોની પરણવાની ઈચ્છા હોવા છતાં પોતાના સમાજમાંથી વર કે કન્યા ન મળી શકતા હોય તો તેણે બીજા સમાજમાંથી વર કે કન્યા મેળવી લેવા એ કોઈ અપરાધ નથી હા એટલું ધ્યાન રાખવું કે તેમણે ધર્માંતર ન કરવું પડે સમાજાંતર ભલે થાય ધર્માંતર ન થાય તેની કાળજી રાખવી જે લોકો પ્રેમભંગ થવાથી લગ્ન નથી કરતા તેમની તીવ્ર લાગણીઓમાં એક પાત્રનું મૃત્યુ થાય અથવા અનિચ્છાએ તેને બીજે પરણવું પડે તેવી સ્થિતિમાં પ્રેમભંગ થયેલું પાત્ર બહુ મોટો આઘાત અનુભવે છે આવા પાત્રો આત્મહત્યા જેવા પરાકાષ્ઠાના કાર્યો પણ કરી બેસતા હોય છે પ્રથમ તો સાચા પ્રેમ સંબંધને લગ્નમાં પરિણિત થવા દેવાની વડીલોની ઉદારતા વધવી જોઈએ જે લોકોએ કદી પ્રેમ કર્યો જ નથી હોતો અને કાચી ઉંમરે ઢીંગલા ઢીંગલીની રમત શરૂ કરી દીધી હોય છે તેમને ઘાયલ પ્રેમીઓની દશાનું જ્ઞાનભાન હોતું નથી આવા લોકોનો વ્યવહાર સારી અપેક્ષાએ પણ પોતાના સંતાનો પ્રત્યે કઠોર થઈ જતો હોય છે કોઈવાર આવી કઠોરતાથી સંતાન ખોઈ બેસતા હોય છે નજીકના એક ગામમાં શ્રીમંત પટેલનો છોકરો પોતાના જ ગોળની છોકરી સાથે પ્રેમમાં પડેલો બંને રાજી ખુશીથી લગ્ન કરી લેવા તૈયાર હતા પણ કન્યાનો પક્ષ બહુ શ્રીમંત નહોતો સોના લોભી વરના બાપે તેમના લગ્ન કરતા અટકાવ્યા અને સોનાનો ઢગલો મળતો હતો ત્યાં છોકરાની અનિચ્છાએ પણ ગોઠવવા પ્રયત્ન શરૂ કરી દીધો હતાશ છોકરાએ દવા પી લીધી અને ખેતરમાં તરફડિયા મારી મારીને મરી ગયો તેની લાશ જ્યાંથી મળી ત્યાં પગ ઘસવાથી મોટો ખાડો પડી ગયેલો તેણે પિતાને ચિઠ્ઠી લખી કે સોનાના ઢગલા સાથે મારા ફોટાને પરણાવજો એક જ પુત્ર હતો બાપનું નખોદ નીકળી ગયું બાપે પોતાના હાથે જ પોતાનું નખોદ કાઢ્યું આવું ન થવું જોઈએ સાચા પ્રેમીઓ પ્રત્યે ઉદાર થવું

તીવ્ર લાગણીઓ અને પ્રબળ આવે સોગંદ ખાવા નહીં જિંદગી આવેશોથી જીવાતી નથી અને આવેશો કાયમ રહેતા પણ નથી વ્હાલામાં વહલું માણસ મરી ગયું હોય અને હૈયા ફાટ રુદન થતું હોય તો પણ સમય વીતતા ભૂખ લાગે છે અને ખાવું પડે છે થોડાક દિવસો પછી નિયમિત જમવાનું ચાલુ થઈ જાય છે અને કેટલાક મહિનાઓ પછી નિષ્ઠાન પણ ખાતા થઈ જાય છે એનો અર્થ એવો નથી કે મરનારના પ્રત્યે લાગણીઓ સમાપ્ત થઈ ગઈ છે લાગણીઓ તો છે જ પણ કુદરતી આવેગો જમવા માટે લાચાર કરે છે આવી જ રીતે પ્રેમભંગ થવાથી બે પાત્રો જુદા પડે

ઘણીવાર આવેશ એટલો તીવ્ર હોય કે કોઈ પણ ભોગે લગ્ન કરવા જ ન હોય તો કેટલાક લોકો સાધુ સાધવી થઈ જતા હોય છે જેથી કોઈ તેમના ઉપર લગ્ન કરવાનું દબાણ ન કરે અને જીવન માટે નવું સુરક્ષિત ક્ષેત્ર મળે આવી રીતે સાધુ સાધવી થઈ જનારામાંથી કેટલાક અદભુત પ્રગતિ કરી શકે છે કારણ કે તેમની બધી શક્તિઓ એક જ દિશા તરફ વળી જાય છે પણ કંઈ બધા જ માણસો પ્રગતિ કરી લે તેવું માની લેવું યોગ્ય નથી સારું ક્ષેત્ર હોવા છતાં પણ આવેગોની પ્રબળતા ગમે ત્યાં રસ્તો કાઢી લે છે સાધુ સાધવીઓના જે ક્ષેત્રને સુરક્ષિત માનવામાં આવે છે તે ક્ષેત્રમાં પણ આવેગો તો ભય જ છે જો સારા ગુરુ અને સારા ગુરુ ભાઈઓ વગેરે મળ્યા હોય તો વાતાવરણ સારું રહે છે તેથી થોડી રાહત તો રહે છે પણ કુદરતી પ્રક્રિયાને સારામાં સારું વાતાવરણ પણ બદલી શકતું નથી સારામાં સારા ગણાતા સ્થળોમાં પણ ઊંડે ઊંડે નીચે નીચે કઈક રંધાતું હોય છે કારણ કે સારામાં સારા માણસો પણ કુદરતી પ્રક્રિયાથી મુક્ત નથી હોતા આમાં માણસોનો દોષ નથી પ્રક્રિયાનો દોષ છે જ્યાં માત્ર એકલા સાધુઓ કે એકલી સાધવીઓ જ રહે છે ત્યાં પણ બહુ ઊંડાણમાં કઈનું કઈ રંધાતું હોવાની શક્યતા છે એક વાત સૌએ સારી રીતે સમજી લેવાની કે જેમ પરમેશ્વર સર્વ વ્યાપક છે તેની બધે જ સત્તા રહેતી હોય છે સૌથી સારી વ્યવસ્થા તો એ છે કે કામને શત્રુ બનાવ્યા વિના રામની આરાધના કરવામાં આવે કામ અને રામ બંને એક સાથે રહી શકે છે પ્રેમભંગનો પ્રભાવ પણ સમય વીતવાની સાથે ક્ષીણ થઈ શકે છે ગમે તેટલી તીવ્રતાભર્યો આઘાત લાગ્યો હોય તો પણ સમય વીત્યા પછી તે મંદ પડી શકે છે પ્રેમની ભૂખ અને આવેગોના આક્રમણ માણસને જીવનભર થોડા ઘણા અંશમાં રહે જ છે ગમે તેવું દાજેલું હૃદય હોય તો પણ સમય મળતા તેમાં રોઝ આવે છે અને નવા અંકુરો ફૂટી શકે છે મારો પચાસ વર્ષનો અનુભવ એવો છે કે જો આબરૂનો ભાઈ ન હોય અને સાધુ સાધ્વીઓને એકસાથે રહેવા દેવામાં આવે બીજી તરફ તેઓ પગભર થયા હોય તો એશી નેવું ટકા લોકો મંગળ કરવા તૈયાર થઈ જાય ખરો પ્રશ્ન આજીવિકા અને આબરૂનો છે ફરીથી એક નવા સમાજની રચના કરવાની જરૂર છે જેમાં કામ આધારિત મૂલ્યોની જગ્યાએ અર્થ આધારિત મૂલ્યોને વધુ મહત્વ અપાય કુદરતી આવેગોને સ્વીકૃતિ મળે અને તેનો ઉકેલ લગ્ન સંસ્થા દ્વારા મળે જે લોકો નાની ઉંમરે સમજણ વિના કે અધકચરી સમજણથી વૈરાગ્યના ઉભરામાં સાધુ સાધવી થઈ ગયા હોય અને પછી વાસ્તવિકતા સમજાય તેઓ ગુંગળાવા લાગે અને આરોગ્ય અને શાંતિ બંને ખોઈ બેઠા હોય તો તેવા લોકોએ હિંમત કરીને સાચો રસ્તો કાઢી લેવો બની શકે તો સમાન સ્થિતિવાળા સાધુ સાધ્વીઓએ ઋષિઓ જેવું પવિત્ર દાંપત્ય જીવન જીવવું આ કોઈ દોષ કે પાપ નથી ઋષિઓ પણ પતિ પત્ની અને બાળકો સાથે ઉત્તમ જીવન જીવતા જ હતા આવા સજોડાવાળા માણસો અપેક્ષાકૃત સારી રીતે ધર્મનું કાર્ય કરી શકે છે શાણા માણસોએ આવા લોકોને સહાયક થવું જોઈએ માર્ગ ભૂલેલો માણસ ફરીથી સાચા માર્ગે ચડી જાય તો તે નિંદા કરવા જેવું નહીં પણ વધાવી લેવા જેવું કાર્ય ગણાવવું જોઈએ કેટલાક સાધુ ફસાવીને લલચાવીને દીક્ષા આપવામાં આવે છે ખાસ કરીને ગરીબાઈથી કંટાળીને તે પોતે કે તેમના મા બાપ તેમને દીક્ષા આપે કે અપાવે છે આવા લોકોને પાછળથી પૂરું ભાન થાય તો તેમણે પણ હિંમત કરીને ભૂલ સુધારી લેવી જોઈએ ધર્મ અને સમાજના ડાહ્યા શાણા સુધારક માણસોએ આવા માણસોને શોધી કાઢવા જોઈએ અને જો તેઓ આબરુ કે બીજા કોઈ ભયના કારણે અનિચ્છાપૂર્વક ગુંગળાતું જીવન જીવતા હોય અને તેમાંથી છૂટવા માંગતા હોય તો તેમને સહાયરૂપ થવું જોઈએ જેથી એક સારો પવિત્ર સમાજ રચી શકાય આતંકવાદીઓની ચુંગાલમાં ફસાયેલા માણસોને તો આપણે બલિદાન આપીને પણ છોડાવવા પ્રયત્ન કરીએ છીએ પણ ધાર્મિક ક્ષેત્રમાં અબોધ બાળકો યુવાનો વગેરેને ફસાવીને ગમે તે રીતે સાધુ સાધવી બનાવી દેનારા માણસોને આપણે આતંકવાદી નહીં પણ પૂજ્ય છીએ આખા દ્રષ્ટિકોણને બદલવો પડશે આવા તથા કથિત પૂજ્યોના દ્વારા કેટલાય ઉગતા જીવન પરાવલંબી થઈને અંતે ગુંગળાતા થઈ જાય છે તેની ઊંડાણથી તપાસ કરવી જોઈએ હા જે લોકો જરાય ગુંગળાતા નથી ઉલટાની ધન્યતા અનુભવે છે અને નિર્ધારિત માર્ગને પૂરેપૂરો ન્યાય આપે છે તે ખરેખર પૂજ્ય છે તેમની મહત્તા છે જ ધર્મની આરાધના કરે કરાવે તે યોગ્ય જ છે મને વિશ્વાસ અને અનુભવ પણ છે કે આવા સાચા લોકો પાત્ર કુપાત્ર કે તેના અધિકારીને માપ્યા વિના ગમે તેને દીક્ષા આપતા નથી આંખ મીંચીને પાત્ર કુપાત્રનો ભેદ કર્યા વિના માત્ર ટોળા વધારવાના તીવ્ર મોહવાળા લોકો જ ખોટા ટોળા ઉભા કરતા હોય છે અને અવ્યવસ્થા ફેલાવતા હોય છે પ્રજાએ આવા લોકોને કરવા જોઈએ જેમ કે બાળ સાધુ સાથે લઈને ફરતા સાધુ સાધ્વીઓને ટોકવા જોઈએ ખખડાવવા જોઈએ અને બને તો બાળકોને છોડાવવા પણ જોઈએ મારી સમજણ પ્રમાણે આ ધર્મ કાર્ય છે અને તેથી ધર્મ વધુ તેજસ્વી બનશે પ્રકરણ ત્રેવીસ પ્રેમભર્યું સ્થાયી લગ્નજીવન કેવી રીતે મળે નર નારીના પતિ પત્ની તરીકેના સંબંધોમાં પ્રેરક બળ તરીકે પૂર્વજન્મના લેણાદેણીના સંબંધો મહત્વનો ભાગ ભજવે છે એવું આપણે પુનર્જન્મવાદીઓ માનીએ છીએ જે લોકો પુનર્જન્મને માનતા જ નથી તેમને માટે આવું સમાધાન શક્ય જ નથી પણ જો પુનર્જન્મને માનવામાં આવે તો જીવનના ઘણા સંબંધો અને તેના દ્વારા આવનારા સુખ દુઃખો પૂર્વજન્મના કારણે આવે છે મળે છે એટલે શાંતિ અને સ્વસ્થતાથી બધું ભોગવી લેવું જોઈએ એવો ફલિતાર્થ પણ નીકળે છે તાત્વિક રીતે પુનર્જન્મ છે કે નહીં તેની સચોટ નિર્ધારણા કરવી શક્ય નથી પણ આવી માન્યતાથી લાભ અને હાનિની બે ધારાઓ પ્રવાહિત થાય છે પ્રથમ ધારામાં જો બધું પૂર્વના કર્મોના કારણે લેણા દેણી પૂરી કરવા માટે જ સંબંધ થાય છે તો પછી હવે ધીરતાથી બધું સ્વીકારી લો અને ભોગવી લો ભોગવે જ છૂટકો છે નહીં ભોગવો તો ફરી પાછો જન્મ લેવો પડશે અને બધું બાકી રહેલું ભોગવું જ પડશે આ ધારામાં માણસમાં સહનશક્તિ ધીરજ અને સ્થાયિત્વ આવે છે પણ આવી ધારણાથી પ્રશ્નોના ઉકેલ નથી કરી શકાતા જે છે જેવું છે તેવું સ્વીકારી લો અને ભોગવી લો એવી વૃત્તિ નિષ્ક્રિયતા ઉત્પન્ન કરે છે જે લોકો પતિ પત્નીના સંબંધોમાં પૂર્વની દેણીને જરાય માનતા નથી કારણ કે પુનર્જન્મ જ નથી તેમની ધારણામાં સહનશક્તિ અને સ્થાયિત્વ નથી આવતું માનો કે એક પતિ અથવા પત્નીથી દુઃખ થાય છે તો એવા દુઃખને શા માટે ભોગવવું તેનાથી છુટકારો મેળવવા એકબીજાથી છૂટા થઈ જવું જોઈએ કારણ કે પૂર્વજન્મ કે પુનર્જન્મ જેવું કશું જ નથી જે છે તે આ જન્મ જ મહત્વનો છે આ જન્મે ભોગવાય તેટલા સુખો ભોગવી લેવા જોઈએ વગર જોઈતા દુઃખો ભોગવ્યા કરવાનો કશો અર્થ નથી પૂર્વની કશી લેણા દેણી નથી પ્રારબ્ધથી સુખી કે દુઃખી થવાતું નથી પણ વર્તમાન વ્યવસ્થાથી સુખી દુઃખી થવાય છે એટલે વ્યવસ્થાને સુધારવી જોઈએ માનો કે એક પુરુષને કર્કશા અને બદચાલની પત્ની મળી છે અથવા એક સ્ત્રીને દારૂડિયો કે જુગાર્યો અને પાછો બદચાલનો પતિ મળ્યો છે તેનાથી પત્નીને કશું સુખ મળતું નથી ઉલટાનું મારજૂડ અને ત્રાસ કરે છે તો જીવનભર તેનો ત્રાસ સહન કરવો તેના કરતા છૂટા થઈને ફરીથી નવું જીવન મેળવવું જોઈએ કારણ કે આ જીવન પહેલું અને છેલ્લું છે અને સુખોની પ્રાપ્તિ માટે સતત પુરુષાર્થ કરતા રહે છે ઉપરના બંને પક્ષોમાં કંઈક સારું અને કંઈક ખોટું છે પતિ પત્નીનો પ્રેમ ગયા અનેક જન્મોનો તંતુ છે આ કોઈ તાનો પ્રગટ થયેલો તંતુ નથી પણ કયા જન્મોમાં અધૂરો રહેલો પ્રેમ છે એટલે તો બંનેમાં તીવ્ર આકર્ષણ પૂર્ણ સમર્પણ અને દૈવી ભાવના સ્થિર થઈ છે કેટલાક લોકો પ્રથમ દ્રષ્ટિએ કે પ્રથમ મુલાકાતમાં જ એકબીજા પ્રત્યે તીવ્ર આકર્ષણ અનુભવે છે અને એવું લાગે છે કે જાણે આ માણસ ઘણો જૂનો અને અંગત પરિચિત છે તો બીજી તરફ ઘણા માણસો વર્ષો સુધી તદ્દન નજીક રહીને પણ આકર્ષણ કે આત્મીયતા અનુભવી શકતા નથી પ્રયત્નો કરીને પણ તેમનામાં આત્મીયતા ઉત્પન્ન થતી નથી એટલે એવું લાગે છે કે આ બંનેને પૂર્વનો કશો પ્રેમ જ નથી પ્રારબ્ધ જ નથી એટલે પુરુષાર્થ સફળ થતો નથી કેટલીક વાર લોકો એવું સમાધાન કરવા પ્રયત્ન કરે છે કે બંને સદગુણી હોય એટલે આપોઆપ દૈવી પ્રેમ ઉત્પન્ન થાય આ વાત સર્વાંશે સત્ય નથી લાગતી ઘણા દંપતી એવા હોય છે કે બંને સદગુણી વ્યવહારિક જીવન તો પતિ પત્ની તરીકેનું જીવતા હોય છે પણ અંદરનું જીવન ઉષ્મા કે લાગણીઓ વિનાનું નિરસ જીવતા હોય છે એવું પણ નથી હોતું કે બેમાંથી કોઈ એક અથવા બંને કોઈ જુદા પાત્ર સાથે જોડાયેલા હતા કે છે એટલે આવું થાય છે તેવું પણ નથી બંને શુદ્ધ ચારિત્રવાન છે પણ દૈવી આત્મીયતા થતી નથી એટલે માત્ર સદ્ગુણોના દ્વારા જ દૈવી પ્રેમ પ્રગટે છે તેવું માનવું ઉચિત નથી તો પછી દૈવી પ્રેમ અંગે સચોટ કારણ શું છે પૂર્વનો અધૂરો પ્રેમ એવું કહી શકાય ઘણીવાર એવું બને કે બંનેમાંથી એકમાં કે પછી બંનેમાં કેટલાક અણગમો ઉત્પન્ન કરાવનારા દૂષણો પણ હોય તો પણ તેમનામાં દૈવી પ્રેમ કેમ પ્રગટે છે અને જાણું છું એ ભયંકર દારૂડિયા હતા તો પણ તેમની પત્ની રોકડ ઝઘડા કરીને પણ તેમને ભરપૂર પ્રેમ કરતી હતી તેમની જ્ઞાતિમાં પુનર્લગ્ન થતા હતા તો પણ પેલી પત્નીએ કદી એવો ઉપચાર પણ કર્યો નહીં છેક મૃત્યુ પર્યંત બંને ખૂબ પ્રેમ કરતા રહ્યા પતિના મૃત્યુ પછી પેલી પત્ની સાવ ભાંગી પડી તેણે જીવનભર મીઠાઈ ન ખાધી અને પતિના ચિત્ર આગળ રોજ દીવો કરતી રહી મૃત્યુ પછીનો પ્રેમ જ સાચો પ્રેમ કહી શકાય આવા જ એક સજ્જન પુરુષ છે અત્યારે બાણું વર્ષની ઉંમરે પણ તેઓ ભગવાનની સાથે પોતાની પત્નીના ચિત્રની રોજ પૂજા કરે છે તેમના પત્ની વીસેક વર્ષ ઉપર દેવ થયા છે પત્ની તો મૃત્યુ પામી છે પણ પ્રેમ મૃત્યુ પામ્યો નથી પ્રેમ અમર છે તે આ રીતે હશે જોકે તેમના પત્ની બહુ હતા પ્રેમ હોય છે કોઈ નિમિત્ત હોય તો ઘણું સારું પણ કશું નિમિત્ત ન હોય તો પણ પ્રેમ રહે છે તેને શાસ્ત્રમાં અહેતુક પ્રેમ કહ્યો છે પણ પૂર્વજન્મ કે પૂર્વના લેણા દેણીના કર્મોમાં જવાથી કંઈ બધા જ દંપતીઓ આવો દૈવી પ્રેમ કરનારા થઈ જતા નથી આવા જ એક પતિ મહાશય પોતાની પત્નીને મારી જોડીને પછી કહેતા પૂર્વની લેણા દેણી પૂરી કરું છું તેમનું માનવું હતું કે તેમની પત્ની ગયા જન્મે વીંછણ હતી અને તેણે બહુ ડંખ માર્યા હતા તેનો બદલો વાળી રહ્યો છું આવી ધારણા એક જ્યોતિષીના દ્વારા બંને પતિ પત્નીમાં બેઠી છે જીવનને માત્ર વાસ્તવિકતાની દ્રષ્ટિએ જીવવું કે પછી તેમાં સ્થાન કોરી બૌદ્ધિકતાથી કદાચ કલ્પના ભાવના અપાય તો લુખાપણું પણ આવી જાય ભાવના અને કલ્પના બંને બહેનો છે એક રહે તો બીજી જરૂર રહે તેમાંથી મૃત્યુ પછી પણ દીવો કરનારી પત્ની કે મૃત્યુ પછી પણ ચાનલો કરનારો પતિ પ્રગટે છે કોરા માંથી કોરું પ્રગટે છે જેમને દિવ્ય પ્રેમનો અકલ્યાણકારી રૂઢિઓ વગેરેનું રૂપ છે તેનું જરૂર નિરાકરણ કરવું જોઈએ સુધારો જરૂરી છે સુધારો કરવો જ જોઈએ પણ જડમૂળથી નિકંદન ન કાઢવું જોઈએ કોઈ નાસ્તિક પતિ પત્નીને પોતાની મૃત્યુ પામેલી પત્ની કે પતિની પાછળ ઘી ચાટી શું મળવાનું હતું અમારા એક અભણ સંત મને કહેતા કે દીવા કરે એના દીવા રહે અને દીવા હોલવે તેના દીવા હોલવાય પ્રેમ શત પ્રતિશત બૌદ્ધિક નથી હોતો તેમાં ભાવના અને કલ્પનાના તત્વો હોય જ છે જેણે પ્રેમી જીવન જીવવું હોય તેણે કોરા બુદ્ધિવાદી ન થવું કોરો બુદ્ધિવાદી દૈવી પ્રેમી નથી થઈ શકતો તે પાત્રો બદલ્યા કરશે અને તેમ છતાં શાંતિ પામી શકશે નહીં બીજી તરફ દૈવી પ્રેમ પાત્રો બદલી શકતો નથી કેમ કે પોતાના પાત્રથી ચઢિયાતું પાત્ર તેને દેખાતું જ નથી પોતાનો પતિ અથવા પોતાની પત્ની વિશ્વનું સર્વોચ્ચ પાત્ર છે તેની બરોબરી કોઈ કરી ના શકે તેવી દ્રઢ ધારણા તેની એક જ પાત્રમાં દ્રઢતા અને મક્કમતા આપે છે પાટણના ચક્રવર્તી મહારાજા સિદ્ધરાજે જ્યારે જસમા ઓડણને કહ્યું કે જો જો હું ચક્રવર્તી રાજા છું ત્યારે જરાય ઢગ્યા વિના જસમાએ ઉત્તર આપ્યો કે મારો ઓડ કોઈ પણ ચક્રવર્તી રાજા કરતા જરાય ઉતરતો નથી આ દૈવી પ્રેમ કોરા બુદ્ધિવાદમાંથી માંથી નીકળે કોરો બુદ્ધિવાદ તો વિચારે કે આ મેલો ગરીબ મને શું સુખ આપી શકે તેમ છે તેને સ્વીકારી લેવા દે એટલે પાત્રો બદલનારા વિકલ્પો શરૂ થઈ જાય સતત પાત્રો બદલાવાના કારણે પશ્ચિમમાં દાંપત્યની સ્થિરતા અને વિશ્વસનીયતા ઘણી ઓછી થઈ ગઈ છે રશિયા જેવા સામ્યવાદી દેશોમાં તો તેના ખૂબ જ માઠા પરિણામો આવ્યા છે આ લોકોએ પહેલા ધર્મ અને સંસ્કૃતિ સમાપ્ત કર્યા ક્રાંતિ કરી અને હવે પત્નીઓ ખોઈ પતિઓ ખોયા દાંપત્ય ખોયું હવે બધા પસ્તાય છે બીજી તરફ આપણે કલ્પના અને ભાવનાનો અતિરેક અને તે પણ એક પક્ષીય રીતે કર્યો તેમાંથી સતી પ્રથા દેવદાસી પ્રથા આજીવન વૈધવ્ય પ્રથા વગેરે અનેક અનર્થો પ્રાપ્ત કર્યા જોકે આપણે જે કાંઈ કલ્પના અને ભાવનાઓ કરી તે જ ભરી પુરુષો માટે બધી છૂટ રાખી આ ખોટું હતું તેમાં સુધારો જરૂરી હતો અને થતો રહ્યો એથી આજે ઘણા અનિષ્ટો સમાપ્ત થઈ ગયા છે તો બીજી તરફ આપણે પણ દાંપત્યની અસ્થિરતા અને અવિશ્વસનીયતા તરફ દોડવા લાગ્યા છીએ શક્તિ ઘટી ગઈ છે તેથી છૂટાછેડા વધી ગયા છે એનાથી અશાંતિ અને ખળભળાટ વધી રહ્યો છે ખાસ કરીને બાળકોનું ભવિષ્ય જોખમાવા લાગ્યું છે તો હવે કરવું શું આપણે ધરાર પશ્ચિમવાદી નથી થવું તેમ ધરાર જૂનવાણી પણ નથી થવું આ બંનેમાંથી એક ઘણો આગળ ચાલીને કાંટા કાંકરામાં ફસાઈ ગયેલો રસ્તો છે તો બીજો ઘણો પાછળ રહીને સડી ગયેલી સુધારો કરવાનો છે પશ્ચિમના લોકોને પાછા વળવાનું કહેવાનું છે અને પૂર્વના લોકોને આગળ વધવાનું કહેવાનું છે જીવન તો છેડે નથી મધ્યમાં મધ્યમ માર્ગમાં છે અને મધ્યમ માર્ગ એટલે પ્રેમ અને બુદ્ધિનો યોગ પ્રેમ એવો ન હોય જે બુદ્ધિથી તદ્દન વિપરીત દિશામાં ચલાવતો હોય તેમજ બુદ્ધિ એવી ન હોય જ્યાં તીવ્ર સ્વાર્થ વૃત્તિના કારણે પ્રેમ જ સમાપ્ત થઈ જાય આ બંને તત્વો સાથે રહી શકે છે યથા યોગ્ય મેળવવું એનું નામ જ યોગ છે પતિ પત્નીમાં દૈવી ભાવ ભરવો જ જોઈએ આ દૈવી ભાવથી જ દૈવી પ્રેમ ઉત્પન્ન થતો હોય છે પણ તેમાં માત્ર અંધાપો ન હોવો જોઈએ એક પક્ષીય ન હોવો જોઈએ બનેના પ્રશ્નો ઉકેલાવા જોઈએ લગ્ન સંસ્થા આ દિવસે કુરિવાજો ઉકેલવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે લગ્ન સંસ્થાને તોડી નાખવાથી ઘણા અનર્થો થઈ શકે છે થયા છે તો બીજી બાજુ લગ્ન સંસ્થા થોડાક લોકોના સ્થાપિત હિતોનું રક્ષણ કરનારી બની જાય તેવું પણ સ્વીકાર્ય થઈ શકે નહીં લગ્ન સંસ્થા એવી હોવી જોઈએ કે પ્રત્યેક લગ્ન ઇચ્છુક પુરુષ અને સ્ત્રી પોતાની રુચિ પ્રમાણે લગ્ન કરી શકે લગ્ન જીવન જીવી શકે કોઈ સ્ત્રી કે પુરુષને ઈચ્છા હોવા છતાં લગ્ન વિનાનું જીવન જીવવા બાધ્ય થવું ન પડે આ કલ્યાણકારી ધર્મ માર્ગ છે ફરી પાછો મૂળ પ્રશ્ન આવે છે પતિ પત્નીના સંબંધો પૂર્વની લેણા દેણીથી થાય છે કે નવા કર્મોથી થાય છે મારી સમજણ પ્રમાણે જ્યાં અકારણ દૈવી પ્રેમ પ્રગટ્યો હોય ત્યાં આવું કંઈક તત્વ હોવું જોઈએ બાકી સામાન્ય જીવનમાં આવું કશું નથી હોતું ઘણીવાર લાકડે માકડું વળગાડી દેવામાં આવ્યું હોય અને પછી કહો કે પૂર્વના કર્મો પ્રમાણે થયું છે તો તે યોગ્ય નથી કજોડા બાળ લગ્નો દહેજ લગ્નો કન્યા વિક્રય કે સાટા પેટાથી થનારા લગ્નો પૂર્વના કર્મોથી થયા નથી તે તો સામાજિક કુરિવાજોથી થતા હોય છે તેને સુધારીને સારા અને હિતકારી રિવાજોની સ્થાપના કરવી જોઈએ ફરી ફરીને એક જ પ્રશ્ન છે કે નર નારીને પ્રેમભર્યું સ્થાયી જીવન કેવી રીતે મળે મારી સમજણ પ્રમાણે બંનેમાં ભાવનાનું પ્રમાણ વધે તો મળે સત્યવાન સાવિત્રીની કથા કદાચ કાલ્પનિક હશે પણ આ કથા દ્વારા હજારો પત્નીઓને અને પતિઓને પણ જે ઉચ્ચ ભાવના પ્રાપ્ત થઈ તેનાથી સર્વસ્વ બલિદાન આપી દેનારી હજારો પત્નીઓ આપણને મળી ભાવના વિનાના ઓરા બુદ્ધિવાદથી કોઈ સાવિત્રી ન થઈ શકે હા તે તો કહે કે જલ્દીથી આ લાશની વિધિ કરી નાખો મારે બીજું લગ્ન કરવાનું મોડું થાય છે